ભારતના મુખ્ય ન્યાયાધીશ દીવા ચંદ્રચૂડે કહ્યું છે કે સમલૈંગિક લગ્નો પર અંતમનના અવાજ પર નિર્ણય આપ્યો હતો અને તેના પર તેઓ હજી પણ કાયમ છે. સીજેઆઈએ કહ્યું છે કે મોટા ભાગે બંધારણીય મહત્વના મુદ્દાઓ પર આપવામાં આવેલા નિર્ણયો અંતર્મનના અવાજ પર જ હોય છે અને ભલે સમલૈંગિક લગ્નના મુદ્દા પર તેમનો નિર્ણય અલ્પમતમાં રહ્યો પરંતુ તે હજુ પણ તેના પર કાયમ છે. જ્યોર્જટાઉન યુનિવર્સિટી લો સેન્ટર, વોશિંગ્ટન ડીસી અને નવી દિલ્હીની સોસાયટી ફોર ડેમોક્રેટિક રાઇટ્સ દ્વારા આયોજિત ત્રીજી તુલનાત્મક બંધારણીય કાયદા ચર્ચામાં સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે સમલૈંગિક લગ્નોને લઈ અને મોટી ટિપ્પણી કરી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું છે કે સમલૈંગિક લગ્ન પર આપવામાં આવેલો ચુકાદો અંતર્મનનો અવાજ હતો અને તેના પર તેઓ યથાવત છે. આ ચુકાદો અલ્પમતમાં રહ્યો હતો. પાંચ જજોની બંધારણીય ખંડપીઠે સમલૈંગિક લગ્નને માન્ય કરતી અરજી ઉપર સુનાવણી કરી, જેના પર સીજેઆઈએ પોતાના નિર્ણયમાં સમલૈંગિક યુગલોના બાળકોને દત્તક લેવાનું સમર્થન કર્યું હતું. જો કે ખંડપીઠના ત્રણ જજોએ આનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સમલૈંગિક લગ્નને કાયદાકીય દરજ્જો આપ્યો નહીં અને સંસદ પર આ મુદ્દા પર કાયદા બનાવવાનું છોડ્યું છે. મહત્વપૂર્ણ છે કે સમલૈંગિક લગ્નો પર ચુકાદો આપતા બંધારણીય ખંડપીઠના તમામ ન્યાયાધીશ આ વાત પર સંમત હતા કે લગ્ન સમાનતા લાવવા માટે કાયદાઓમાં પરિવર્તન સંસદના કાર્યક્ષેત્રમાં દખલ બરાબર હશે. 17 ઓક્ટોબરના પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે માન્યું છે કે લગ્ન કરવું મૂળભૂત અધિકાર નથી. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.